આજે બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થશે. 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં આજે થશે વરણી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વરણી થશે. હાલ શંકર ચૌધરી છે બનાસ ડેરીના ચેરમેન. ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, કોને મેન્ડેટ આપવામાં આવ્યું છે, કોઈ નામ સામે આવ્યું છે અને કેટલા વાગ્યા સુધી જાહેરાત થઈ શકે છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી છે તે થવા જઈ રહી છે. મહત્વની વાત છે કે અગાઉ 2.5 વર્ષની જે ટર્મ હતી તે ટર્મમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ભાવાભાઈ રબારી વાઇસ ચેરમેન તરીકે, તો શંકર ચૌધરી છે તો ચેરમેન તરીકે હતા. જે 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં હવે આગામી 2.5 વર્ષ માટેની જે ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક છે તે આજે થવા જઈ રહી છે. 11 વાગ્યા આસપાસ બનાસ ડેરીના કોન્ફરન્સ હોલ ખાતે પ્રાંત અધિકારી જે ચૂંટણી અધિકારી તરીકે નિમાયા છે તેમની આગેવાનીમાં આજે બેઠક, નિયામક મંડળની બેઠક મળશે અને નિયામક મંડળની બેઠકમાં ચૂંટણી યોજાશે. મહત્વની વાત છે કે સામાન્ય રીતે ભાજપ તાલુકા સંઘ હોય, જિલ્લા સંઘ હોય, માર્કેટ યાર્ડ હોય કે અન્ય કોઈ ડેરીની બાબત હોય ત્યારે ભાજપ છે તે મેન્ડેટ પ્રક્રિયા હાથ ધરતી હોય છે. પરંતુ વર્તમાન ડેરીના ચેરમેન છે તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે, ત્યારે હવે બનાસ ડેરીની આ ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ આપે છે કે સર્વાનુમતે વરણી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે તે અત્યારે રહેલી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે 11 વાગે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે સર્વાનુમતે જો વાત કરવામાં આવે તો અત્યારે જે આંતરિક જે સૂત્રો દ્વારા મળતી માહિતી છે તે માહિતી અનુસાર વધુ એક વખત બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી નિમાઈ શકે તેવી શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે. પરંતુ 11 વાગે જે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે ને તેની બાદ જે પરિણામ છે તે જાહેર થશે. જો કે પરિણામ છે તે જાહેર થયા બાદ જાણી શકાશે કે બનાસ ડેરીમાં પરિવર્તન થાય છે કે પુનરાવર્તન. આભાર ધવલ તમામ વિગતો માટે.